આજે આપણે સમજીશું કે મનુષ્ય જીવનમાં સમગ્ર રીતે સુખ, પ્રેમ, આનંદ અને શાંતિ આ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે. એક વસ્તુ તો આપણે સમજી ગયા કે જીવ માત્રની અંદર સમાનતા રહેલી છે, જે છે આહાર, વિહાર, નિંદ્રા અને મૈથુન. તો આ ચારેય વસ્તુઓ મનુષ્યમાં બી રહેલી છે, પણ મનુષ્ય એની અંદરથી સુખ, પ્રેમ, આનંદ ને શાંતિ મેળવવા જ જીવતો હોય છે. તો આપણને એ તો નાનપણથી સમજાવવામાં આવે છે કે ભાઈ ભણો તો સારી નોકરી મળશે, સારો બિઝનેસ કરી શકશો, પૈસા કમાશો, મટીરિયલ સારું આવશે, તો તમે સુખ શાંતિ ને ચેનથી શાંતિથી રહી શકશો. પણ પ્રેક્ટિકલમાં તો એવું દેખાય છે કે જે માણસ જેટલો વધારે ભણે છે એટલું વધારે કમાય છે, વધારે કમાય છે એટલો વધારે દોડે છે, અને એટલો સ્ટ્રેસફુલ જીવનમાં આગળ વધે છે. તો શું આ ભણતરથી આપણે જે વસ્તુઓ ભેગી કરવા માગીએ છીએ અને એવું સમજીએ છીએ કે આનાથી આપણને સુખ મળશે, પ્રેમ મળશે, આનંદ મળશે અને શાંતિ મળશે, તો પછી એ સંભવ કેમ નથી થતું? તો જેવી રીતે આપણને એવું સમજાવવામાં આવે છે કે પૈસો અહીંથી મળશે, તું બહુ ભણ્યો ભઈલા, હવે તારથી ઇન્ડિયામાં નથી કમાવાના રસ્તા, તો એક કામ કર, બહાર ફોરેન જા, તું પૈસા બહુ કમાઈશ. તો આપણને એક જગ્યા બતાવવામાં આવે છે કે અહીંથી તું પૈસો કમાઈશ, આપણને એ નથી બતાવવામાં આવતું કે તારે સુખ જોઈએ છે તો આ જગ્યા છે, ત્યાંથી તું સુખ મેળવી શકીશ. હા, આપણે સુખના નામે અનેક સાધનો ભેગા કરીએ છીએ કે આ સાધન હશે તો મને સુખ હશે. પૈસો વધારે કેમ ભેગા કરીએ છીએ આપણે? તો કે આપણને ભૂખ લાગે છે અને ખાવા માટે આપણે ઈચ્છા મુજબ વસ્તુઓને ઉપયોગ કરી શકીએ એના માટે પૈસા વધારે જોઈએ, કપડાં પહેરવા પડે છે એટલે કપડાં માટે જોઈએ, રહેવા માટે ઘર જોઈએ છે તો ઘરની અંદર બધી સુખ સગવડો હોય એ મળે તો જ આપણે સુખી હોઈએ, એના માટે આપણે વધારે પૈસા જોઈએ, એટલા માટે પૈસા ભેગા કરીએ છીએ. પરિણામ એ આવે છે કે સારું ઘર થઈ જાય છે, સારું ફર્નિચર થઈ જાય છે, સમાજમાં આપણી પાસે વેલ્થ સારી હોય છે એટલે લોકો આપણને રિસ્પેક્ટિવ નજરથી જુએ છે બી ખરા, આપણે ગાડીમાં ફરી શકીએ છીએ, જવું હોય તો બહાર ફરવા જઈ શકીએ છીએ. પૈસો મળવાથી આ બધી વસ્તુઓ સહજ થઈ જાય છે. પણ શું આ પૈસો મેળવીને આ રીતે આપણે ફરવું, હરવું, ઘરમાં સુખ સાધનો વસાવવા, શું એને આપણે સુખ કહી શકીએ કે આ સુખ છે? જો આ બધી જ વસ્તુઓથી આપણને સુખ મળતું હોય તો એક સામાન્ય વસ્તુ કહીએ આપણે કે તમારા શરીરમાં કોઈ રોગ આવી જાય તો આ તમે જેટલી બી વસ્તુઓ ભેગી કરી છે એ તમને કેટલી સુખી કરી શકશે? અહીંયા એક વસ્તુ સમજવાની બહુ જરૂર છે કે સુખ અને જરૂરિયાતો, જીવન જીવવા માટેની જે જરૂરિયાતો છે એને સુખ ના સમજો. જરૂરિયાતો જીવનની એ આખી વસ્તુઓ જુદી છે અને સુખ એ આખું જુદું છે. આ સમજ પૂરેપૂરી રીતે ડેવલપ કરશો તો જ સુખી થઈ શકશો. તમને ભૂખ લાગી છે તો તમારે ખાવાનું જોઈએ છે. ભૂખની પેટની આગને એવું નથી કે મને પેંડા મળશે તો હું સંતુષ્ટ થઈશ, કે મારે રોટલો ખાવો છે તો હું સંતુષ્ટ થઈશ. પેટની આગને એ કદાપી વેરિફિકેશન કરતા નથી આવડતું કે ટેસ્ટનો ડિફરન્ટ કોણ કરે છે? જીભ કરે છે. તો જીભને રોટલામાં જે ટેસ્ટ જોઈતો હોય ને એ ટેસ્ટ તમે રોટલામાં આપો ને તેને રોટલો ગમે, પછી એ જ વસ્તુ રોટલીમાં બી ટેસ્ટ આપશો તો જીભ તો પ્રેફરન્સ આપશે જ, એને નહીં આપે એમ નહીં. અને છેલ્લે જીભને કોઈ બી પ્રેફરન્સ ના મળતો હોય, એને ન ગમતી વસ્તુઓ હોય, પણ જો પેટની આગ લાગી છે ને તો બધી વસ્તુ પેટમાં જતી થશે. તો મહત્વની વસ્તુ એ છે
કે શરીર લીધું છે એટલે ભૂખ છે, અને ભૂખ છે તો એ તડપને સંતુષ્ટ કરવા માટે આહાર જરૂરી છે, કારણ કે આહાર લેવાથી જ તમારું શરીરનું સંચાલન સારી રીતે થઈ શકવા સંભવ છે, એટલે આહાર જરૂરી હોય છે. પણ આહાર એ કોઈ સુખનું કારણ નથી. આહાર તમારી તંદુરસ્તી સાચવવા, તમારું શરીરને સાચવવાનું એક સાધન છે. પણ જો તમે આહારને સુખ સમજી લીધો, આજે તો ખાવાની બહુ મજા આવી, આજે પેંડા ખાધા, કાલે 10 ખાધા, ગુલાબજાંબુ ખાધા, તો અંતે પરિણામ શું આવશે? શરીરમાં અતિ ખાવાથી રોગની ઉત્પત્તિ થાય છે. તો આ તો કેવું સુખ સમજ્યા તમે, કે જે તમે જરૂરિયાત કરતાં વધારે ખાવ તો તમને દુઃખમાં ટ્રાન્સફર કરી આપે છે? આ સુખ નથી, આને તમારી તૃષાની સંતુષ્ટિ કહેવાય. તમને બહુ ગરમી લાગે છે, તમારે થોડી ઠંડક જોઈએ છે, તો તમે એસી ચાલુ કરો, કૂલર લો, યા તો ના હોય તો કોઈ ઝાડ નીચે ઠંડકમાં જઈને ઊભા રહો, તો બી તમારી અંદર ઠંડકનું પ્રમાણ રહેશે અને તમને એનાથી સારું ફીલ થાય છે. પણ એને સુખ ના સમજો. શરીરને મળતી અનુકૂળતા છે, શરીરને સાચવવા માટેની જરૂરિયાત છે. હવે એ જરૂરિયાત તમને મળી જાય છે તો શરીર સારું રહે છે. તો આવી જ રીતે તમારી આંખની જરૂરિયાત હોય, કશું સારું જોવું હોય તો તમે જોઈ શકો છો. આંખ એનાથી જો સુખ પામતી હોય તો એક સુખ ભોગવવાનું ચાલુ કેમ નથી રાખતી? પણ એની બી એક સીમા આવી જાય છે. આંખ થાકી જાય છે, કાન બી થાકી જાય છે, સારી સુગંધ લેતા લેતા નાક બી ત્રાસી જાય છે. ખરાબ તો લેતું જ નથી, પણ સારી લેતા બી એક સમય એવો આવે છે કે એને થાય છે કે બસ હવે કંઈક ચેન્જ મળે તો સારું. એકનું એક ભાવતું ખાવાનું મળે તો બી એનાથી ઊભી જવાય છે. તો દરેક વસ્તુ તમે બ્રેક આપી આપીને એન્જોય કરો છો. ખાવાનું શું, જોવાનું શું, સ્પર્શ શું કરવાનું, આ બધી જ વસ્તુઓ બ્રેક આપી આપીને તમે જો એને ભોગવો છો તો તમને એ સારું લાગે છે. કેમ? તો કે એ વસ્તુ ભોગવવા માટેની તડપ તમારી અંદર જ્યાં સુધી વધારેલી નથી હોતી, યા તો ઉત્પન્ન થઈ નથી હોતી, તે પહેલાં જો એ તમને ભોગવવા માટે મળે છે તો એ તમને સારું લાગતું નથી, તમને સુખરૂપ નીવડતું નથી. એટલે પ્રૂવ કરે છે કે જીવન જીવવા માટેની જેટલી બી વસ્તુઓ છે એ તમારું શરીર સાચવવા માટેની અનુકૂળતા માટે બનાવેલી છે. તો સુખ કઈ કહેવાય? સુખ શેને કહેવાય? તો એ સુખ એને કહેવાય કે તમારા શરીરને જ્યારે બધી જ જરૂરિયાતોની સંતુષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે અને શરીર નિરોગી હોય છે. તમને અતિ ગરમી લાગી તો એને તમારા જોઈતા પ્રમાણમાં તમે તમારા સાધનોથી પોતાના શરીરને શાંત કર્યું. તમને ભૂખ લાગી તો આહારના સાધનથી તમે ભૂખને શાંત કરી. તમને ગૂંગળામણ થાય છે તો યોગ્ય આબોહવામાં ગયા અને શ્વાસોશ્વાસથી તમે બ્રીધિંગ સિસ્ટમને સેટ કરી. આ બધી વસ્તુઓથી તમારું શરીર સમમાં આવે છે, અને શરીર સમમાં આવવું કે શરીર અને મનની કોઈ બી વિકૃતિ વગર શરીરને સમમાં લાવવું એને નિરોગીતા કહેવામાં આવે છે. અને એ નિરોગીતા જેને પ્રાપ્ત થાય છે એને પહેલું સુખ કહેલું છે. આપણા ઘડિયા લોકો કઈ કઈને થાકી ગયા કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. જાતે ન રહ્યા એટલે શું? તો કે નિરોગી અને સશક્ત કાયા. આ જ સૌથી મોટામાં મોટું સુખ છે. હજારો ઇન્સ્ટ્રુમેન્ટ આપણી પાસે હોય પણ ભોગવવા માટે આપણી અંદર શક્તિ જ ના રહી હોય. ડૉક્ટરે 400 ડાયાબિટીસનો રિપોર્ટ આપ્યો હોય અને ઘરની અંદર હજારો મેવા મીઠાઈઓ પડ્યા હોય પણ આપણે ખાઈ ના શકીએ, ગમે તેટલું સારું ખાવાની ઈચ્છા, આપણને ગળ્યું ખાવાની ઈચ્છા થાય પણ આપણે નથી ખાઈ શકતા, તો શું એ સુખ આપશે આપણને?
તો સુખ આપણે શરીરથી શોધીએ. સુખી એ જ રહી શકે છે કે જેની પાસે નિરોગી મન અને કાયા છે. શરીર સશક્ત હશે, સારું હશે, એ સુખનો એક પાર્ટ છે. પણ બીજો પાર્ટ એ છે કે સશક્ત વિચારધારા, સુવિચારધારા, જો એની પાસે માઇન્ડનો થોટ પ્રોસિજર વ્યવસ્થિત નહીં હોય તો એ કદાપી સુખી નહીં રહી શકે. તો અહીંયા એક વસ્તુ આપણે સમજવી જોઈએ કે જો આપણે સુખી રહેવું છે તો મટીરિયલ ભેગું કરવાની જગ્યાએ આપણું જીવન ટકે ને એટલી જરૂરિયાતો ભેગી કરીએ, અને પછી આપણે શરીરને નિરોગી રાખવા માટે, માઇન્ડને સ્ટ્રેસથી લેસ થવા માટે અને સારા વિચારોથી કે જેનથી આપણે કોઈના માટે મદદરૂપ થઈ શકીએ, કોઈને હેલ્પમાં આવી શકીએ આપણે, અને એવા સુવિચારો આપીએ કે જેનથી સામેવાળો આનંદ પામી શકે, સુખી થઈ શકે. તો સુખ ક્યાં મળશે? તમારા શરીરની તંદુરસ્તી અને નિરોગીતામાં. સારા વિચારો, જોઈતી જરૂરિયાતની શરીરની વસ્તુઓ ભેગી કરવામાં. અતિ ભેગી કરશો તો ફરી પાછું સુખ જતું રહેશે, સુખ નહીં મળે. કેમ? તો કે તમારે વધારે પડતી વસ્તુઓ ભેગી કરવી છે, એને મેળવવામાં તમારા દિવસના સમય પૂરેપૂરો પસાર થઈ જશે, તો તમે શરીરની નિરોગીતાનું સુખ શાંતિથી ભોગવી શકવાના નથી. ત્યાં સુધી કે માઇન્ડનો સ્ટ્રેસ એટલો વધશે કે તમને ઊંઘ બી શાંતિથી આવવાની નથી. તો તમે એક જીવ તરીકે, પશુ તરીકે જન્મ્યા છો, છતાં બી તમે આહાર વિહાર નિંદ્રા આનો તો સુખ પૂરી રીતે લઈ નથી શકતા. તો તમે પશુઓ જે સુખ મેળવે છે એ સુખ બી તમે શાંતિથી નથી મેળવી શકતા. જો જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓ પાછળ આસક્ત થઈને ભાગો છો અને ભેગી કરો છો, તો જીવનનું એક આખું મોટું પાસું, મનુષ્ય થઈને જન્મ્યા છો, એનાથી કોઈક બીજું મહત્વનું કામ કરવાનું છે, એ વસ્તુ ભૂલાઈ જાય છે. આ એક પગથિયું છે સુખનું. જ્યારે માણસ પોતે વિચારધારાથી, શરીરથી તંદુરસ્ત હોય છે ત્યારે આપોઆપે પોતાની અંદર સુખનું અનુભૂતિ કરે છે. શરીર સારું હોય અને એને ધરતી પર બેસાડવામાં આવે અને કમ્ફર્ટેબલ શરીર હોય એની પાસે, તો એ નીચે બેસવામાં એને કોઈ પ્રોબ્લેમ નથી થતો. પણ ઢીંચણ દુખતા હોય, પગ વર્તા ના હોય, એવી કાયા લઈને જન્મ્યો હોય અને એને નીચે બેસવાની વારી આવે તો સુખ ના લાગે. ચાર જગ્યાએ દોડીને જવું છે, નથી જવાતું. ચાર વસ્તુ રમવી છે, નથી રમાતી. તો શરીર સારું ન હોવાથી કોઈ બી જરૂરિયાતની વસ્તુઓ હોય કે જરૂરિયાતની વસ્તુઓ ન હોય, એ બધી વસ્તુઓ ભેગી કર્યા છતાં બી મનુષ્ય સુખને પ્રાપ્ત થતો નથી. સુખની પહેલી કન્ડિશન છે અને જે મળે છે એ જગ્યા એ છે કે તમારું શરીરને નિરોગી બનાવો, તંદુરસ્ત રાખો. હવે એ નિરોગીતાથી જે સુખ મળે છે અને મનને સારા વિચારોથી જે સુખ મળશે, હવે જ્યારે તમારી અંદર મનમાં સારા વિચારોનું સુખ લાવવા તમે કોશિશ કરશો ને, તો પછી તમારે એક વસ્તુ સમજવી પડશે કે તમારી ભાવનાઓને તમે કઈ રીતે ટર્ન કરો છો, તમારી જે ફિલિંગ્સ છે એને તમે કઈ રીતે ટર્ન કરો છો. જો તમે તમારી ભાવનાઓને બીજાની હેલ્પમાં ઉપયોગ કર્યો, બીજાના સુખ માટે ઉપયોગ કર્યો, તમારા શરીરનો, તમારા સમયનો, તમારી બુદ્ધિનો, તમે કોઈ બી સ્વાર્થ વગર બીજાના હેલ્પ માટે ઉપયોગ કરો છો, તો એ પ્રેમ કહેવાય છે. આપણે બધા જ પ્રેમ કરીએ છીએ એકબીજાને, પણ જ્યારે પ્રેમ કરીએ છીએ ને તો પહેલાં પ્રેમ થાય છે, અને જેમ આપણો પ્રેમ સ્થાયી થઈ જાય છે એક પર, પછી એક્સપેક્ટેશન આવવા માંડે છે કે ના, હવે હું તારા માટે આ કરું છું, તું મારા માટે આ કેમ નથી કરતો. હું એવું નથી કહેતો કે એક્સપેક્ટેશન ના આવવું જોઈએ, સહજ છે, મનુષ્યનો સ્વભાવ છે. એટલે તમે જ્યારે કોઈના પર પોતાની ભાવના મૂકો છો ને તો એક્સપેક્ટેશન તો આવે જ છે. તો
એ જે એક્સપેક્ટેશન તમને આવે છે ને, એ તમારી મૂકેલી ભાવનાઓને, જેને તમે પ્રેમ સમજો છો, એને ખંડિત કરી કાઢે છે. જ્યારે તમારું એક્સપેક્ટેશન સામેવાળા પ્રત્યે ચાલુ થયું, એટલે તમારી અંદર જે પ્રેમની ઉત્પત્તિ થઈ છે એ ત્યાં ખંડિત થઈ જાય છે. એટલે ત્યાં તમને જે આનંદની ઉત્પત્તિ થવી જોઈએ પ્રેમમાં, એ સંભવ નથી. તમારી ભાવનાઓને નિસ્વાર્થ ભાવે કોઈના તરફ વહેવા દો, પછી એ પરમાત્મા સમજીને કરો, તમે કોઈ દેવી દેવતા સમજીને કરો, પોતાનું કોઈ પ્રેમી વ્યક્તિ સમજીને કરો, કે કોઈ પશુ પક્ષી પ્રત્યે કરો, કોઈ બી જીવંત વ્યક્તિ વિશે જેની અંદર જીવંત સંભાવના છે, ચેતના છે, એવી વસ્તુઓ વિશે જ્યારે તમે પોતાનો પ્રેમબળ, પોતાની ભાવના, સદભાવનાથી, કોઈ બી સામે રિટર્ન વગરની ઈચ્છાથી તમે જ્યારે બિહેવ કરો છો, તો ત્યારે તમારી અંદર એક પ્રકારનું સુખ અને આનંદ અવશ્ય પ્રગટ કરે છે. અને એને લીધે જ કહેવામાં આવે છે કે લૈલા મજનુ, સિરી ફરાજ, આ બધા પ્રેમના એક ઘણાતા જાણીતા વ્યક્તિઓ છે, પણ એ લોકોનું કદાચ લગ્ન થયું હોત ને તો એ લોકો બી ઝઘડ્યા હોત. એવું થવા પાછળનું કારણ શું હોય છે કે જ્યારે માણસ મેરેજ કરતા પહેલાં જ્યારે એ પ્રેમ કરે છે, તો એ વ્યક્તિને કોઈ જાતની રિસ્પોન્સિબિલિટી નથી હોતી લાઈફની, અને જ્યારે મેરેજ કર્યા પછીથી પ્રેમ કરવાની વારી આવે છે તો બેવની અંદર રિસ્પોન્સિબિલિટી આવી જાય છે. તારે આટલું કરવાનું છે, તારે આટલું કરવાનું છે, તારે મારા માટે આટલું કરવાનું છે, તારે આ વસ્તુ લઈને આવવાની છે. તો આ બધી ડ્યુટી જ્યારે બજાવવાની વારી આવે છે ને, તો તઈની પ્રેમ તૂટી જાય છે. હવે અહીંયા પ્રેમ તૂટવો ના જોઈએ. ખરેખર વસ્તુ સમજવાની એ છે કે બેઉ જણાને જે પ્રેમ મળતો હતો ને, એ પ્રેમ તમે રાખી જ શકો છો, પણ જરૂરિયાતોને જરૂરિયાતની સ્ટેજ પર લઈ જાઓ, તમારી રિસ્પોન્સિબિલિટીને રિસ્પોન્સિબિલિટીની સ્ટેજ ઉપર તમે સેટિસ્ફાય કરો. અને જ્યારે તમે એ વસ્તુઓ ભેગી કરી લો છો, તો પછી આશા રાખો કે હવે પ્રેમનો સમય આવ્યો. જ્યારે તમે પહેલાં પ્રેમ કરતા હતા ત્યારે પરિસ્થિતિ શું હતી? મધર ફાધરના ઘરે રહેતા હતા, અને એ જરૂરિયાતની વસ્તુઓ મધર ફાધરને ત્યાં થઈ જતી હતી, અને તમે ખાલી મળતા હતા. તો તમારો તે વખતનો પ્રેમ તમને આનંદમાં રૂપાંતરિત કરી આપતો હતો. હવેની પરિસ્થિતિ એવી છે કે જવાબદારી બધી જ નિભાવવી પડે છે, અને ઇન્ટેન્સ એવો હતો કે પરણ્યા પછી હવે આપણે તો 24 કલાક પ્રેમમાં જીવીશું. પણ શરીર છે તો શરીરની જરૂરિયાતો છે, તો પહેલું સ્ટેપ છે સુખ. જરૂરિયાતો જોઈતી ભેગી નહીં કરીએ તો સુખ નથી મળવાનું, અને શરીરને સુખ નહીં લાગે તો આપણી મનમાં રહેલા જે સારા વિચારો છે ને, એ બી કોઈના પ્રત્યે નિસ્વાર્થ ભાવે વહેશે નહીં, એના પ્રત્યે ઓલ ધ ટાઈમ એક્સપેક્ટેશન રાખશે, અને તો પછી ત્યાં તમને આનંદ મળવાનો નથી. આ થઈ વાત સુખ, પ્રેમ અને આનંદની. હવે આપણે જોઈએ કે સુખના કેટલા પ્રકાર છે. તો પહેલું તો એક વસ્તુ આપણે જોઈ લીધું કે શરીર તંદુરસ્ત હોવું, મન તંદુરસ્ત રહેવું સારા વિચારોથી, એ મનુષ્ય માટે સૌથી પહેલું સુખ છે. અને એ સુખના આધાર ઉપર જ બીજી બધી વસ્તુઓના સુખ આધારિત છે. જો આ ના હોય તો મનુષ્ય કદાપી સુખી થઈ શકતો નથી. હવે તો આપણે નાના હોઈએ છીએ, જન્મીએ છીએ, તો સૌથી પહેલું સુખ આપણને શું મળે છે? માનો સ્પર્શ. એનાથી થોડા મોટા થઈએ છીએ તો આપણને શેનો સુખ મળે છે? તો થોડો અન્ન છે, રાત છે, ખવડાવે છે. પછી તો કે જ્યારે ઘરના મધર ફાધર, બા દાદા, આપણા સ્નેહીજનો આવે છે અને આપણને ઉચકે છે, રમાડે છે, તો આપણી ચેતના ને એમની ચેતના, જે સ્પિરિચ્યુઅલ તત્વ છે, એ એકરૂપ થાય છે, મળે છે.
એનાથી એક સુખ થાય છે અને એ સુખ સ્પર્શની રૂપાંતરણ કરીને આપણે એને ફીલ કરીએ છીએ. ત્યારે બાળકને સ્પર્શ શક્તિની અનુભૂતિ થાય છે કે મને આ સ્પર્શમાં બી સુખ મળે છે. તમે જોયું હશે કે નાનું બાળક હશે, કોઈ વ્યક્તિ આવશે તો ખાલી એક જ વખત બોલાવશે, તેની પાસે હસતું હસતું જતું રહેશે. અને બીજું કોઈ વ્યક્તિ આવશે તો એવું બી બનશે કે બાળકને બોલાય બોલાય કરશે તો એની પાસે નહીં રહે. એને કોઈ સારા નરસાની કોઈ ભાન નથી, એને એવું કોઈ જ્ઞાન જ નથી, પણ આ સહજતાથી એનું બિહેવ છે. આની પાછળનું કારણ જ એક છે કે એની ચેતના અને આવેલ વ્યક્તિની ચેતના આ બેની મિશ્રણ થતું જ નથી, એટલે પેલું ત્યાં એટેક થતું જ નથી. હવે બાળક મોટું થાય છે, જેમ જેમ એમ એમ થોડું શીખતું જાય છે, પોતાના બા દાદા કાકા મામા હોય ફૂવા બધાથી ધીરે ધીરે એને પ્રેમ મળતો જાય છે અને મોટું થતું જાય છે. સ્કૂલમાં જાય છે, ભાઈબંધોથી પ્રેમ શોધે છે, ત્યાં સુખ શોધે છે, ભણે છે, પૈસો કમાય છે, પછી છેલ્લે અંતે સુખ શોધવાની વારી ક્યાં આવે છે? મેરેજમાં. માણસને વયસ્ક થયા પછી, પુખ્ત વયનો થયા પછીથી એને અવશ્ય, જો એના ડ્યુએટની અંદર સ્ત્રી હોય તો પુરુષ કે પુરુષ હોય તો સ્ત્રી, જ્યાં સુધી આ બેનો સમન્વય નથી થતો ત્યાં સુધી એને જીવનના સુખો અધૂરા લાગે છે. ગમે તેટલા મિત્રો હોય, જરૂરી નથી, હવે તો નવી સિસ્ટમ નીકળી ગઈ છે જેને ગે કહેવાય, લેસ્બિયન કહેવાય, પણ એ ભાવનાને સંતોષવા માટેનું કોઈને કોઈ સાધન, જીવને રમવા માટે કોઈક નવું રમકડું કે જેની અંદર ચેતના હોય અને એ ચેતનાથી થોડીક ગરમી લાગે, થોડી ઠંડક લાગે, આવી પરિસ્થિતિનું જીવતું જાગતું કોઈ રમકડું એને જોઈએ છે. પોતાની મનોભાવનાને અનુકૂળ એ શોધવા કોશિશ કરે છે. પણ એક વસ્તુ તો પરફેક્ટ છે કે સ્ત્રી પુરુષના જોડખામાં હોય કે સ્ત્રી સ્ત્રીના જોડખામાં હોય કે પુરુષ પુરુષના જોડખામાં હોય, હવે એવી પરિસ્થિતિની અંદર દરેક માણસની અંદર એક એનર્જી એવી રહેલી છે કે જેને સ્પર્શથી સુખ મેળવવાની કોશિશ થાય છે. અને એ સ્પર્શના સુખમાં જ્યારે ધીરે 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 આગળ વધવાની વાત આવે છે તો એ સ્પર્શનું સુખ એટલા હદ સુધી આગળ વધે છે કે સુખનું રૂપાંતરણ આનંદમાં પરિવર્તન થઈ જાય છે. હવે જે આનંદનું પરિવર્તન થયું, એ આનંદ એને સુખ લેતા એને ખબર નથી કે મારું આનંદમાં પરિવર્તન થશે આ સુખનું, પણ જેવું એ સુખની એનર્જીનું આનંદમાં પરિવર્તન થાય છે એની બીજી જ ઘડીથી સુખ બી નીલ થઈ જાય છે ને આનંદ પણ નીલ થઈ જાય છે. આવું થવા પાછળનું કારણ એક જ હોય છે કે આપણા શરીરની જે વસ્તુ આપણે સુખ ભોગવીએ છીએ, પ્રેમ ભોગવીએ છીએ કે આનંદ ભોગવીએ છીએ એની એક મર્યાદા છે. જેવી રીતના કે એક ડેમ હોય અને આપણે એની અંદર પાણી ભરતા હોઈએ તો પાણી આપણે એટલું જ ભરીએ છીએ કે જેટલું આપણે નહેરોમાં વહાવી શકીએ. ડેમની ઉપરથી ઓવરફ્લો થવા માટે જ્યારે પાણી ભરાતું હોય છે તો આપણે એના નાળા ખોલી કાઢીએ છીએ કે જેનાથી વધારે પડતું પાણી વહી જાય. તો સેમ કુદરતે આ શરીરના મેન્યુફેક્ચરિંગની અંદર એવા બારા મૂકેલા છે કે સુખની જ્યારે અતિરેક થાય, શરીરમાં સુખનો જ્યારે અતિરેક થાય છે તો એનાથી વધારે જો શરીરમાં સુખનું સ્ટોરેજ થશે અને શરીર એના માટે કેપેબલ નથી તો એ એનું આનંદમાં રૂપાંતરિત કરીને એને બહાર વહાવી દે છે અને એ આનંદમાં રૂપાંતરિત થાય છે. સહજ રીતે તમે સમજશો કે આનંદનું રૂપાંતરિત થયા પછી સહજ રીતે તમારી અંદર શાંતિનું પ્રાગટ્ય થઈ જાય છે. તમારું માઇન્ડ બોડી ટોટલી થોટલેસ, ઇફેક્ટલેસ અને એક પ્રકારની થકાન અને શાંતિ અનુભવે છે અને સંતોષ અનુભવે છે. હવે
આ જે સુખ પ્રેમ આનંદ ને શાંતિની જે વ્યાખ્યાઓ મેં તમને સમજાવી, તો તમારે શાંતિ જોઈતી હોય તો તમારે શું કરવું પડે? શાંતિ વિચારોથી મળતી નથી, થોટલેસ થવાથી શાંતિ મળે છે. તમે વિચારીને એવું માનતા હોય કે મારે શાંતિ જોઈએ છે, તો મહેરબાની કરીને ત્યાં શાંતિ શોધશો નહીં, ત્યાં શાંતિ નથી. શાંતિ જોઈતી હોય તો થોટલેસ પોઝિશન કરો, એકલા બેસો. પાંચ વ્યક્તિ ભેગી મળીને કોઈ દિવસ શાંતિ નથી મેળવી શકતી. વ્યક્તિને શાંતિ એકલા જ મેળવવી પડે છે, અને શાંતિ મળવાની જગ્યા છે પોતાની અંદર. બહાર કદાપી શાંતિ હોતી નથી, એટલે શાંતિ શોધવી હોય તો અંદર શોધો, બહાર ના શોધશો. હવે વાત છે આનંદની. આનંદમાં મેં તમને કહ્યું એવી રીતે કે શરીરના પાંચ ઇન્દ્રિયોથી મળતા જે વિષયો છે, આંખથી રૂપનો છે, કાનથી શ્રવણનો છે, નાકથી સુગંધનો છે, જીભથી ટેસ્ટનો છે, હાથથી સ્પર્શનો છે, આ બધા સુખોની અંતિમ ક્રિયા જ્યારે સરવાળો ભેગો થાય છે ત્યારે એ આનંદમાં રૂપાંતરિત થાય છે. અને એ આનંદમાં રૂપાંતરિત થઈને ફરી પાછો તમને શાંત કરી દે છે. તો જીવનના, જીવ માત્રના આ પહેલુઓ છે, જીવનના રોજિંદા ચાલતા પહેલુઓ છે, આહાર વિહાર નિંદ્રા અને મૈથુન, શરીરની સુદૃઢતા હોતા સુખની પ્રાપ્તિ થવી અને સુખની અતિમાં આનંદની ઉત્પત્તિ થવી, અને આનંદની ઉત્પત્તિ થતા અને એ વસ્તુનું વહી જવાથી તમારી અંદર ફરી શાંતતા આવે છે. તો હવે સવાલ એ થાય છે, બહુ મહત્વનો પોઈન્ટ એ છે કે આ વસ્તુ જીવ માત્રમાં સમજે, એ ચાહે હાથી ઘોડા વાઘ સિંહ કે ગટરમાં જન્મેલા કોઈ સામાન્ય કીડા, ગમે તે જીવો હોય, પણ આ વસ્તુ બધામાં સમજે. અને જોવામાં આવે તો આ બધાની એક મર્યાદા છે, અને આ વસ્તુ તમે મર્યાદાથી થોડી બી આગી પાછી ભોગવવા જાઓ છો તો તમારા શરીરનું જે નિરોગીપણું છે, જેને સુખ કહેવામાં આવે છે, એ તમે ખોઈ બેસો છો. તો મનુષ્ય જન્મ લીધો અને ખાલી તમે આ જ સાયકલમાં જીવ્યા તો તમે પશુતાથી વિશેષ કશું પ્રાપ્ત કર્યું નથી અને તમે મેળવ્યું નથી. તો સવાલ એ થાય છે કે તો મનુષ્ય શરીરમાં શું અહંથી વિશેષ આનંદ ભોગવવાની, અહંથી વિશેષ શાંતિ ભોગવવાની, કે જે સુખ ભોગવતા આનંદમાં રૂપાંતરિત થઈને એનું સ્ખલન ના થઈ જાય, ફરી પાછા આપણે અતૃપ્ત થઈ રહી જઈએ અને ફરી પાછા એની પાસે મહેનત કરવી પડે, તો શું પરમાત્માએ આવી કોઈ વિશિષ્ટતા રચેલી છે કે જે સુખથી પ્રેમ અને પ્રેમથી આનંદમાં રૂપાંતરિત થઈને આપણે એને શાંતિમાં રૂપાંતરણ થઈને ફરી પાછું ખોઈ બેસીએ છીએ અને મેળવવા માટે ફરી પાછા આપણે પ્રગતિશીલ થઈ જઈએ છીએ? શું એ જે આનંદ મળી રહ્યો છે આપણને, શું એ આનંદ આપણે લાંબો સમય નથી લઈ શકતા? શું એ આનંદ મેળવવા માટે આપણે કોઈ મટીરિયલની જરૂર છે, આપણે કોઈ બીજી ચેતન જીવોની જરૂર છે, કે આપણે આપણા શરીરમાં જ કોઈક એવી મિકેનિઝમ છે કે પરમાત્માએ આપણને આપેલું છે કે આપણે એ સુખ પ્રેમ આનંદ આપણી અંદર જ ભોગવી શકીએ છીએ અને એ પરમ આનંદમાં તરબોળ કાયમ રહી શકીએ છીએ, અને જે સુખ કહ્યું છે એ સુખ આપણી અંદર આપણે ભોગવીને સુખી થઈ શકીએ છીએ? તો હું એવું કહું કે આપણી અંદર છે ને, આ શરીરમાં ભગવાને બધી જ સંભાવના મૂકેલી છે કે જેમાંથી આપણે જીવ સ્વરૂપે પશુતા રૂપે આવીએ છીએ તો ખરા, આપણો આવવાનો દરવાજો પશુતાનો તો છે જ, કારણ કે આપણે એવી પશુતાની ક્રિયાથી જ આપણો જન્મ થયેલો છે. પણ મનુષ્ય શરીરમાં એ સંભાવના છે કે જીવ પરમ શિવ થઈ શકે છે, પરમ ચેતનાને, પરમાનંદને, એ પરમ શાંતિને પ્રાપ્ત થઈ શકે છે, એવું ફક્ત અને ફક્ત મનુષ્ય શરીરમાં જ સંભવ છે.
મનુષ્ય શરીરનું આપણે જે આ સ્થૂળ શરીર જોઈએ છે કે જે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશનું બનેલું છે અને સૂક્ષ્મ સ્વરૂપે મન બુદ્ધિ અહંકાર રહેલા છે એ એક નથી, એની અંદર પાંચ કોષો છે, પાંચ શરીરનું મિશ્રણ છે, પાંચ કોષોનું મિશ્રણ છે. આપણને જે બાહ્ય દેખાઈ રહ્યું છે એ આપણો અન્નમય કોષ છે કે જે અન્ન ખાવાથી એ શરીરનું નિર્માણ થાય છે. માએ અન્ન ખાધું અને ગર્ભની અંદર આપણા શરીરનું નિર્માણ થયું. તે પહેલાં બી આપણી પાસે એક કોષ હતો અને તે હતો પ્રાણમય કોષ કે જે આધારથી આપણે ગર્ભમાં આવ્યા. એ પ્રાણમય કોષ માને પોતાની નાભિથી આપણો ચલાવ્યો, પણ તે પહેલાં પણ આપણી પાસે એક શરીર બીજું હતું કે જેનું નામ છે મનોમય કોષ. એ જે મનોમય કોષ છે ને એ આપણે મન બુદ્ધિને અહંકારનો બનેલો હોય છે. એ મન બુદ્ધિને અહંકારથી બનેલો કોષ આપણી પાસે પહેલાં હોય છે. ત્યાર પછીથી આપણી પાસે એક દિવ્ય દેહ આપેલો છે કે જેને વિજ્ઞાનમય કોષ કહેવાય છે, જેની અંદર આપણી દિવ્ય શક્તિઓ વસેલી છે, જેને આપણે ષટચક્ર કહેવાય છે, જેની અંદર કુંડલીની શક્તિ રહેલી છે અને જેની અંદરથી આપણે માનવથી મહામાનવ થઈ શકીએ એ શરીરમાં સંભાવના છે, એને વિજ્ઞાનમય કોષ કહેવાય છે. અને જે પશુતામાં મળેલું સુખ ટ્રાન્સફર થતાં આપણને આનંદથી સ્કલન થઈ જાય છે એવું સુખ જે કાયમ રહે એવું એ વિજ્ઞાનમય કોષ શરીરથી આપણે આનંદમય કોષની અંદર ટ્રાન્સફર થઈ શકીએ છીએ. અને એ આનંદમય કોષ ભોગવતા આપણે જે ફરી પાછી સૃષ્ટિની વાત કરી છે એમ કે ત્રણ તત્વ છે, આત્મા, પરાચેતન શક્તિ અને અપરાજળ શક્તિ. તો આ જળ શક્તિથી નાશવંત શક્તિઓથી આપણે પરમચેતન શક્તિ સુધી જવાની, ફરી પાછી રિવર્સ ઘટના કરવાની છે. તો આનંદમય કોષમાં જવાયા પછીથી જે આપણું સ્વરૂપ રહી જાય છે એ આત્મમય કોષ હોય છે. અને એ આત્મમય કોષને વિરાટ સૃષ્ટિમાં લય કરવું એનું જ નામ છે નિર્બીજ સમાધિ. તો હવે સવાલ એ થાય છે કે આ વિજ્ઞાનમય કોષને આપણે આત્મા, આનંદમય કોષ, પરાશક્તિ, વિજ્ઞાનમય કોષ, જ્ઞાનમય કોષ જે છે જેનું એવું દિવ્ય શરીર છે કે જેનથી આપણે પરમ આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ, પરમ શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછીથી નીચલી કક્ષામાં આવે છે મનોમય કોષ. મનથી આપણે બુદ્ધિથી સારા વિચારો કરીને આપણે જીવનને સુખરૂપ બનાવી શકીએ છીએ. આપણું પ્રાણમય કોષ છે જેનથી આપણા શરીરના રહેલા વાયુઓને આપણે સંચાલિત કરીએ છીએ. એની અંદર મુખ્ય પાંચ પ્રાણ કહેવામાં આવે છે, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. આ પાંચ મુખ્ય વાયુઓ છે જેનથી આપણું શરીર સંચાલિત થાય છે, આ પ્રાણમય કોષ છે. અને પછી આપણું આ ફિઝિકલ બોડી છે જેને અન્નમય કોષ કહેવામાં આવે છે. આમ ત્રણ કોષ, અન્નમય કોષ, પ્રાણમય કોષ અને મનોમય કોષ, આ જીવ માત્રમાં સમાન ભાવે રહેલ હોય છે અને એની જ ઘટના છે આહાર, વિહાર, નિંદ્રાને મૈથુન. તો જો તમે આ ત્રણ કોષનું જીવન વ્યતીત કરી રહ્યા છો તો સમજો કે તમે પશુતાથી કશી બી વસ્તુ ઉપરની નથી કરી રહ્યા. અને તમારી અંદર જે શરીરની સંભાવના છે, ભગવાને તમને મનુષ્ય શરીર આપ્યું છે, એને તમે હજુ પૂરેપૂરું યુટિલાઇઝ જ નથી કરતા. જો તમારી એવી ઈચ્છાઓ હોય કે તમારે આ શરીરને પૂરેપૂરું યુટિલાઇઝ કરવું છે અને તમારે એ પરમ સંભાવનાને પ્રાપ્ત કરવી છે કે જે તમારી જ છે અને તમારો મનુષ્ય શરીર મેળવવાનો હેતુ જ એ છે, તો તમારે એના માટે યોગ સાધના કરવી જરૂરી છે. એ યોગ સાધના અષ્ટાંગ યોગના નામે ઓળખાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ, આ એના આઠ અંગો છે જેનથી તમે પરમાનંદ સુધી પહોંચી શકો છો. દરેક જીવે મનુષ્ય જન્મ લીધો છે તો એને અવશ્ય આટલું તો કરવું જ જોઈએ.
મનુષ્ય જીવનમાં રહીને માણસે એટલીસ્ટ આસનને પ્રાણાયામ સુધી બી પહોંચશે તો એના જીવનમાં સુખ પ્રેમ ને આનંદ ટકાઈ શકશે. કારણ કે મનુષ્ય જીવનમાં પ્રેમ છે ને એ ભાવનાઓથી યુક્ત છે અને મનુષ્યએ પોતાની ભાવનાને કંટ્રોલમાં રાખવું બહુ જરૂરી છે. કારણ કે પશુ યોનિમાં છે ને સ્ત્રી પુરલિંગ ને સ્ત્રીલિંગ બે જ ભાવ હોય છે, ત્રીજો ભાવ નથી હોતો. મનુષ્યને જ એવી ઓથોરિટી આપવામાં આવી છે, એવી સ્વતંત્રતા આપવામાં આવી છે કે એને દરેક ભાવથી જુદી જુદી રીતે રમવું અને આનંદ લેવો એની કળા ભગવાને આપેલી છે. એટલે આપણે નાના હોઈએ તો મિત્રોથી રમીએ છીએ, ભાઈ બહેનોથી રમીએ છીએ, કાકા કાકી મામા મામીથી રમીએ છીએ. મોટા થઈએ છીએ તો આપણે પતિ પત્નીના સ્વરૂપમાં રહીએ છીએ, માં છે, દાદી માં છે, આવા બધા અનેક સંબંધો સ્ત્રીને પુરુષથી જ બાંધીએ છીએ આપણે. પણ દરેક જોડે એક આપણી ભાવના હોય છે અને ભાવનાઓને અનુરૂપ જ આપણે બિહેવ કરીએ છીએ. જો એ જ રીતે આપણે બિહેવ કરવું હોય અને આપણે સુખી થવું હોય તો આપણે આપણી ભાવનાઓને આપણા વશમાં રાખવી જરૂરી છે. પછી એ ખાવાની ભાવના હોય, કોઈના પ્રત્યેની ભાવના હોય કે પોતાના પ્રત્યેની ભાવના હોય, પણ એ ભાવના પોતાના કંટ્રોલમાં ન રહેવાથી મનુષ્ય દુઃખી થઈ જાય છે અને એને લીધે જ મોહને પ્રાપ્ત થાય છે અને અતિ વિકારોને પ્રાપ્ત થઈને પશુ કરતાં પણ અધમ જીવન જીવે છે. તો આપણે આ વસ્તુ જોઈ કે અષ્ટાંગ યોગથી જીવ શિવ થઈ શકે છે અને માનવ મહામાનવ થઈ શકે છે, નારી નારાયણી થઈ શકે છે, નર નારાયણ થઈ શકે છે. આવી સંભાવના મનુષ્ય શરીરમાં રહેલ છે અને ભગવાને પૂરેપૂરી સ્વતંત્રતા આપેલ છે. તો આવું જીવન કઈ રીતે જીવાય એ વસ્તુ વિશે જાણકારી આપણે આગળ આપીશું.